नमस्कार मित्रों, स्वागत है आप सर्वनु आपनी पोतानी यूट्यूब चैनल पर। आज आपणे धोरण 6 विषय गुजराती जेनी नवी स्वाध्यायन पोथी आवी छे लर्निंग लॉस ब्रिज कोर्स, जेमा चालो याद करिए तेना पाना नंबर 9 થી 11 નું સંપૂર્ણ સોલ્યુશન આપણે ભાગ 3 ના વિડિયોની અંદર જોશું। આપણી આ ચેનલ પર ધોરણ 6 ના તમામ વિષયના બધા જ પાઠની વિડિયો સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા WhatsApp ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જેની મદદથી તમે અમારા WhatsApp ગ્રુપમાં જોડાઈ શકશો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ મળી રહેશે। તો ચાલો આપણે જોઈએ, ચાલો યાદ કરીએનું સોલ્યુશન। મહાવરો આપેલો છે પેજ નંબર 9 પરનો। નીચેનું ચિત્ર જુઓ, તેના આધારે પ્રશ્નો બનાવો, પૂછો અને ચર્ચા કરી અને ઉત્તર લખો। જોઈએ નંબર 1, છોકરાઓ શેના વિશે વાત કરતા હશે? તો છોકરાઓ રમકડા બનાવવા વિશે વાત કરતા હશે। નંબર 2, આ ઘર કોનું છે? તો કે આ ઘર ખેડૂત પરિવારનું છે। નંબર 3, આ રમકડા કોના છે? આ રમકડા બાળકોના છે। નંબર 4, આ ઝાડ શેનું છે? આ ઝાડ વડનું છે। નંબર 5, આ ભાઈ અને બાઈ શેના વિશે વાત કરતા હશે? તો આ ભાઈ અને બાઈ બાળકોના ભણતર વિશેની વાત કરે છે। ત્યાર પછી નંબર 2, તમારે તમારા મનગમતા ખેલાડીને મળવાનું થાય, તમે એમને કેવા પ્રશ્નો પૂછશો? 5-1 પ્રશ્નો લખો। ખેલાડી ક્રિકેટર, નંબર 1, તમે ક્રિકેટની પ્રેક્ટિસ ક્યાં કરતા હતા? તો હું ક્રિકેટની પ્રેક્ટિસ મેદાનમાં કરતો હતો। નંબર 2, તમે ક્રિકેટ રમતમાં જ રસ કેમ છે? તો કારણ કે ક્રિકેટની રમતમાં મને ચોગ્ગા અને છગ્ગા જોવાની મજા આવે છે। નંબર 3, તમારા કોચ કોણ હતા? તો અમારા કોચ રિતેશભાઈ હતા। નંબર 4, તમે અભ્યાસ કેટલો કર્યો? તો હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। નંબર 5, તમે પ્રથમ સદી ક્યારે લગાવી હતી? તો મેં પ્રથમ સદી 2022 માં લગાવી હતી। ત્યાર પછી જોઈએ મહાવરો પેજ નંબર 10 પરનો। પ્રશ્ન નંબર 1, તમારા મિત્ર, ગામ, ઘર તથા શાળાની ગમતી અને ન ગમતી બાબતોની યાદી બનાવો અને વર્ગ સમક્ષ કહો। ગમતી બાબત, તો શાળાની પ્રાર્થના ખૂબ જ ગમે છે, શાળાનું મેદાન ખૂબ જ ગમે છે, શાળાનો બગીચો ખૂબ જ ગમે છે, શાળામાં ચાલતી રમત ગમતની સ્પર્ધા મને ગમે છે, શાળાનું શિક્ષણ ખૂબ જ ગમે છે, મને મારા ટીચર ખૂબ જ ગમે છે। ત્યાર પછી ન ગમતી બાબત, તો શાળામાં થતો પ્લાસ્ટિકનો કચરો, શાળામાં જે શિક્ષકો ખીજાય તે નથી ગમતું, શાળામાં પાણીનો બગાડ થાય છે તે નથી ગમતું, શાળામાં મધ્યાહન ભોજનમાં બગાડ થાય છે તે નથી ગમતું, બાળકો કચરા પેટીનો ઉપયોગ નથી કરતા તે નથી ગમતું। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, તમે જે કરી શકો અને તમે જે ન કરી શકો તેની ચર્ચા કરો અને વર્ગ સમક્ષ રજૂ કરો। નંબર 1, 5 કિલોમીટર ચાલી શકું? હા। નંબર 2, 5 લાડવા ખાઈ શકું? ના। નંબર 3, રાત્રે 1 કિલો ખેતર જઈ શકું? ના। નંબર 4, કૂતરાની બાજુમાં બેસી શકું? ના। નંબર 5, ભેંસ ઉપર બેસી ગામમાં ફરી શકું? ના। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, મુદ્દાના આધારે વાર્તા કહો, અહીં મુદ્દા આપેલા છે તેના આધારે વાર્તા લખવાની છે। નંબર ત્યાર જોઈએ આપણે, એક લાવરી હતી, તે ખેતરમાં માળો બાંધીને પોતાના બચ્ચા સાથે રહેતી હતી, બચ્ચા હજુ નાના હતા તેથી બચ્ચાને માળામાં મૂકીને ચણ ચણવા જતી। એક દિવસ લાવરીએ બચ્ચાને કહ્યું, જુઓ ખેતરનો માલિક જે કાંઈ બોલે તે ધ્યાનથી સાંભળજો અને સાંજે મને કહેજો। આમ કહી તે ચણવા ગઈ। સાંજે લાવરી આવી ત્યારે બચ્ચાએ માને કહ્યું, માં, ખેડૂત કહેતો હતો કે કાલે પડોશીઓ આવશે તો પાક લણી લઈશું, હવે આપણે બીજી સલામત જગ્યાએ જતા રહીએ। તો લાવરી કહે, તમે ચિંતા છોડો, એ પડોશીઓ ઉપર આધાર રાખે છે એટલે મહિનાઓના મહિના નીકળી જશે અને બીજે દિવસે ખેડૂતે ખેતરમાં આવ્યો પણ કોઈ પડોશીઓ મદદે આવ્યા ન હતા, તેથી તે બોલ્યો, કાંઈ વાંધો નહીં, કાલે મારા સગાઓને પાક લણવા બોલાવી લઈશ। લાવરી ચણ ચણીને આવી ત્યારે બચ્ચાએ તેને ખેડૂતની વાત કરી। લાવરીએ કહ્યું, ચિંતા છોડો, ખેડૂતે સગા પર આધાર રાખ્યો છે એથી હજુ કેટલાય દિવસ સુધી પાક લણાશે નહીં। આખરે લાવરી સાચી પડી, ખેડૂત કેટલાય દિવસ રાહ જોતો રહ્યો ને પાક લણવા આવ્યો નહીં। વળી એક દિવસ ખેડૂત આવીને કહેવા લાગ્યો કે
કાલે તો મારા બધા મિત્રોને બોલાવીને પાક લણી જ નાખવાનો છે. આ વાત બચ્ચાઓએ લાવરીને કહી. માએ કહ્યું, હજી ચિંતા કરવાની જરૂર નથી, થોડા દાડા પછી. બચ્ચા કહે, માં આજે તો ખેડૂત ગુસ્સામાં હતો. તેની ઘરવાળીને કહે, કોઈ ન આવ્યું તો આપણે બે જ કાલે પાક લણીશું. લાવરી કહે, ખેડૂતે પારકી આશા છોડી એટલે જરૂર તે કાલે પાક લણશે. ચાલો આપણે આજે જ બીજી કોઈ સલામત જગ્યાએ જતા રહીએ. આમ કહી લાવરી તેના બચ્ચાને લઈ બીજે રહેવા જતી રહી. બોધ છે, જાત મહેનત જિંદાબાદ. ત્યાર પછી આપણે જોઈએ મહાવરો પેજ નંબર 11 પરનો. પ્રશ્ન નંબર 1, પ્રશ્નોના જવાબ આપો. નંબર 1, ચબૂતરો શા માટે બનાવવામાં આવે છે? તો ચબૂતરો પક્ષીઓના ચણ માટે બનાવવામાં આવે છે. ચબૂતરો પક્ષીઓને બીજા શિકારી પ્રાણીઓથી રક્ષણ આપે છે, તેમજ ચબૂતરાથી પક્ષીઓને ચોમાસામાં પણ ચણ મળી રહે છે, એટલા માટે ચબૂતરો બનાવવામાં આવે છે. નંબર 2, મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય છે, ક્યાં ક્યાં? તો મેઘધનુષ્યમાં 7 રંગો હોય છે, જાંબલી, નારંગી, વાદળી, લીલો, પીળો અને રાતો. નંબર 3, મોચી ભગતની જગ્યાએ તમે હો તો શું કરો? તો મોચી ભગતની જગ્યાએ હું હો તો સોનાના ઓજારો લઈ લઉં અને કામ કરવાનું બંધ કરી દે. પણ મોચી ભગતે એવું ન કર્યું અને પોતે મહેનત કરતા રહ્યા. તેણે તેના જૂના ઓજારોથી કામ કર્યું. નંબર 4, પ્રભુએ બનાવેલી કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે, શા માટે? તો પ્રભુએ બનાવેલી વસ્તુઓ ધરતી, આકાશ, પક્ષી, પાણી, પ્રાણી, ફૂલો, તારા, સરોવર, જીવજંતુ, પર્વતો, નદીઓ, દરિયો વગેરે જેવી કુદરતી વસ્તુઓ ગમે છે. આ વસ્તુ પ્રભુ સિવાય કોઈ સર્જન ન કરી શકે એટલા માટે મને ગમે છે. ત્યાર પછી નંબર 5, ધુવાધાર વરસાદ એટલે કેવો વરસાદ સમજાવો. તો ધુવાધાર વરસાદ એટલે ધુવાડાની જેમ વરસતો વરસાદ, કંઈ જોઈ શકાય નહીં તેવો વરસાદ. નંબર 6, સવારે ચાલવામાં આનંદ કેમ આવે છે? તો સવારે વાતાવરણ શુદ્ધ હોય, તેમજ સવારે રસ્તાઓ પર ટ્રાફિક ઓછી હોય છે, તેમજ સવારે વાતાવરણ શાંત હોય છે. ત્યાર પછી નંબર 7, તમને પુસ્તક વાંચવું ગમે કેમ? તો હા, મને પુસ્તક વાંચવું ગમે, તે જ્ઞાનનો ખજાનો છે. પુસ્તક દ્વારા માણસોનું જીવન સુધરી જાય. પુસ્તક વાંચવાથી નવું નવું જાણવા મળે છે. પુસ્તકને માણસનો સાચો સાથી પણ કહી શકાય. નંબર 8, તમને કઈ રમત રમવી ગમે કેમ? તો મને કબડ્ડી રમત રમવી ગમે. કબડ્ડી એ આપણા ગામડાની રમાતી દેશી રમત કહી શકાય, તેમજ કબડ્ડીમાં શારીરિક કસરત સારા એવા પ્રમાણમાં થાય છે. નંબર 9, હોળી તહેવારની ઉજવણી તમે શી રીતે કરો છો? તો હોળી તહેવાર અમે જૂની પરંપરાગત રીતે કરીશું. તેમાં ઘરે ઘરે જઈ લાકડા ઉઘરાવીને એક હોળી તૈયાર કરીશું. પછી સાંજે અમે તેને પ્રગટાવીશું. પછી હોળીની પ્રદક્ષિણા કરીશું. હોળીના બીજા દિવસે ધૂળેટી હોય છે, તે દિવસે અમે મિત્રો સાથે એકબીજાને રંગ લગાવીશું. ત્યાર પછી નંબર 10, કે તમે તમારા ક્યાં ક્યાં કામ જાતે કરો છો? તો હું મારું રૂટિન દૈનિક કામ જાતે કરું છું. હું મારું લેશન જાતે કરું છું. જમીને મારી ડીશ સાફ કરવા જાતે જાઉં છું. મારા કપડાં સંકેલી નાખું છું. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. ફરી મળીશું આપણે ભાગ નંબર 4ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.